માંડલ ખાતે પાટીદાર સમાજ દ્વારા મામલતદાર અને વિરામગામ પ્રાંતને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. મેઘમણી સંસ્કારધામથી મામલતદાર કચેરી સુધી પોસ્ટર રેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરાઈ. 7 દિનમાં ન્યાય નહીં મળે તો ગાંધી ચિંતિયાના માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતના ખેતરમાં રસ્તાની અડચણ, દબાણો, સ્મશાન સહિતના મુદ્દાઓને અગાઉ વારંવાર કરેલ રજૂઆતોનું નિરાકરણ નહીં આવતા સમાજે ફરી આવેદનપત્ર પાઠવ્યું. દાલોદ પાટીદાર સમાજના જે કંઈ પ્રશ્નો છે, જે તકલીફો છે, જે રજૂઆતો છે એ વારંવાર કરી છે, લેખિતમાં કરી છે. દાલોદ ગ્રામ પંચાયતથી લઈ કલેક્ટર સાહેબ અમદાવાદ સુધી કરી છે. વારંવાર 2, 5, 50, 100 લોકો જઈને કરી છે. નહીં સાંભળવાના કારણે, અનદેખી કરવાના કારણે, સરકારી અધિકારીના એકતરફી પક્ષપાતી ખોટા અભિપ્રાયના કારણે દાહોદમાં આજે જે નવું સ્મશાન બન્યું, તંગદિલી થઈ, કોમવાદિત વાતાવરણ ઊભું થયું છે, એના જવાબદાર જે કંઈ અધિકારી હોય દાહોદ, માંડલ, વિરમગામ કે અમદાવાદના, એના વિરુદ્ધ એક્શન લેવાય, સચોટ નિરાકરણ આવે અને 7 દિવસમાં દાહોદના પાટીદાર સમાજના જે પ્રશ્નો છે કે જેને લઈને આજે સમસ્ત 48 કડવા પાટીદારના 2500થી 3000 લોકોએ આવેદન આપવા આવવું પડ્યું એવી પરિસ્થિતિ સર્જાઈ છે. વિવિધ પાટીદાર સંસ્થા SPG વિશ્વમ્યા ફાઉન્ડેશનને અમારે સાથે લાવી અમારી રજૂઆત કરવી પડી છે. અમારા સમાજના આગેવાનોને સાથે લાવવા પડ્યા છે. એટલી ખરાબ હાલતમાં અત્યારે દાહોદ પાટીદાર સમાજ છે અને એ માત્ર ને માત્ર કોમવાદી પંચાયતી સભ્યો, આ ખોટા અધિકારીઓના નિર્ણય, અભિપ્રાય અને આ આડા કાન કરવાની ટેવ, પાટીદાર સમાજને નજરઅંદાજ કરવાની જે ટેવ પડી ગઈ છે, એકદમ કોઈ મહત્વ જ આપવાનું નહીં એવી માનસિકતા બની ગઈ છે. એ સુધારવા બદલવા માટે માત્ર ને માત્ર 48 કડવા પાટીદાર સમાજના પ્રશ્નોને રજૂ કરવા, કોઈ પણ લો એન્ડ ઓર્ડરને બ્રેક નહીં કરવા માટે અમે આજે આવ્યા છીએ. અમારી રજૂઆત મામલતદાર સાહેબે સ્વીકારી છે અને દિવસ 7માં આનું સચોટ સરકારી નિરાકરણ લાવવાની બાંયધરી આપી છે. પણ 7 દિવસમાં અગર એ નિરાકરણ નહીં આવે તો આનાથી 4 ગણી સંખ્યામાં મામલતદાર ઓફિસ, માંડલ, કલેક્ટર ઓફિસ અને ગાંધીનગર CM ઓફિસમાં ધરણા થશે એની તૈયારી એ લોકોએ રાખી. દરેક ગામના અમારા 48 કડવા પાટીદાર સમાજના જેટલા પણ ભાઈઓ બહેનો હાજર હતા, આવી શકતા હતા, વડીલો આવી શકતા હતા, સામાજિક આગેવાનો આવી શકતા હતા, બધાને ગામે ગામે જઈ આ મુદ્દો અમે જણાવ્યો છે, અમારી હકીકત તકલીફ જણાવી છે, એ બધાને આવવા માટે આમંત્રણ આપ્યું. પહેલાં 23 તારીખે મળ્યા, પછી આજે 29 તારીખે મળ્યા છીએ અને મોટી સંખ્યામાં, લગભગ 2500ની સંખ્યામાં આજે 48 કડવા પાટીદાર સમાજ અને વિવિધ પાટીદાર સંસ્થાઓ હાજર રહી છે અને ત્યાં સામૂહિક ભોજન કરી માં ઉમિયાનો પ્રસાદ લઈ અને અહીંયા મામલતદાર સાહેબ માંડલને આવેદન આપ્યું છે અને હવે વિરમગામ પ્રાંત અધિકારી સાહેબને આ આખી જનમેદની આવેદન આપવા જઈ રહી છે. લોકોએ આવેદનપત્રમાં જે રજૂઆત કરી છે એનું યોગ્ય નિરાકરણ લાવવા પ્રયત્નો કરીશું અને જો રજૂઆત અધિકારી સાથે મળીને બધા એનું નિરાકરણ લાવીશું. બરાબર. તમારી સ્મશાનની બાબત છે, દબાણની બાબત છે અને બીજી સ્ટાફ જોઈએ છે. મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક. ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ. ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી 2 મેલ. માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી 1 મેલ. સંપર્ક 97252061-2426. તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે.